માંગરોળ તાલુકાના મામલતદાર અને બિન સચિવાલય પરીક્ષા ફરી લેવાના મુદ્દે વિદ્યાર્થીઓએ આવેદનપત્ર આપ્યું હતું. તારીખ 17 નવેમ્બરના રોજ લેવાયેલ બિન સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ થયાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કર ફરીવાર પાછી પરીક્ષાની માંગને લઈને મામલતદાર માંગરોળને આવેદનપત્ર અપાયું હતું, જેમાં જણાવાયા મુજબ આ ગેરરીતિનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અંગે પણ વિદ્યાર્થીઓ દ્વારા જણાવાયું છે અને જણાવાયું છે કે અમુક જિલ્લામાં પરીક્ષા પહેલા પેપર ફૂટી હોવાનો પણ આક્ષેપ કરાયો છે, તેમજ પરીક્ષા સમય બાદ પણ ક્લાસમાં વિદ્યાર્થીઓ પેપર પરત હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. શું કારણ છે આવેદન પત્ર આપવાનું? સર, હમણાં 17-11 જે એક્ઝામ લેવાની બિન સચિવાલયની, તેમાં ઘણા ગેરરીતિના કિસ્સાઓ બહાર આવ્યા છે. વોટ્સએપમાં વિડીયો ફરે છે, બીજા જે પેપરના નમૂનાઓ પણ બહાર ફરે છે. 12-12 વાગે એક્ઝામ ચાલુ થઈ ગઈ, 3-3 વાગ્યા સુધી છોકરાઓને પેપરો ભરવા દીધા છે ઘણા સેન્ટરોમાં. તો સર, અમારી એવી માંગણી છે કે અમે 2 વર્ષથી છેલ્લી તૈયારી કરીએ, છોકરાઓ બિચારા ગરીબ ઘરના છોકરાઓ બહાર રહેતા હોય, ખાવા પીવાના ધાંધિયા થતા હોય, અને તેવા લોકોને સાહેબ આવું અન્યાય થાય, બીજા મળતિયાઓ ખોટી રીતના પૈસા અપાવી અથવા પેપર ફોડી અને પાસ કરી લે એક્ઝામ, તો સાહેબ અમારો શું વાંક છે આમાં? 2-2 વર્ષથી સાહેબ મહેનત કરતા હોય, ઘણા છોકરા તો એટલા એટલા ફ્રસ્ટ્રેશનમાં આવી ગયા ને કે ઘણા અડધા તો માનસિક જેવાય થઈ ગયા. આમ કોઈક જોતા હોય ને તો આપણે એમ દયા આવે કે આ છોકરાની બિચારાની હાલત તો જો. અમારી સર ખાલી એવી માંગણી છે કે જે આ એક્ઝામ લેવાની 17-11-2019ના રોજ એ કેન્સલ થાય અને ફરીથી વ્યવસ્થિત ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં હરેક વર્ગખંડમાં 2-2 પોલીસવાળાઓ હોય અને કોઈ પણ છોકરો જો હલે ને તો એને બહાર કાઢી નાખવાની એવી શરતે અમે નવી એક્ઝામ લેવડાવવા અમારી માંગણી છે. અને કમ્પ્યુટરાઇઝ જો બને ને તો કમ્પ્યુટરાઇઝ એક્ઝામ લેવાની, જે RRB અને બેન્કિંગવાળા જે લોકો લે છે એવી રીતના જો એક્ઝામ લેવામાં આવે તો બધાને સારો એવો ન્યાય મળી શકે એમ છે.